नमस्कार विद्यार्थी मित्रों, आज वीडियो में आपनु स्वागत है। आज आपणो विषय है गणित धोरण 10 एमां प्रकरण 4 स्वाध्याय 4.3। एना अंदर जो आपणे सूत्रनी रीत भणी गया था, वे कूट प्रश्नों भणवाना है। दाखला नंबर 4 थी लईने 7 सुधीना कूट प्रश्नों से। तो जुओ, सौ प्रथम दाखला नंबर 4। रहमाननी आज थी 3 वर्ष पहलानी उमरना व्यस्त अने हवे पछीना 5 वर्ष पछीनी उमरना व्यस्तो सरवाळो 1/3 छे, तो तेनी अत्यारनी उमर शोधो। हवे जो आपणने कीधुं शुं छे, रहमाननी आजथी 3 वर्ष पहेलानी उमर अने एना पण व्यस्त अने आजथी 5 वर्ष पछीनी उमर, एटले अत्यारथी 5 वर्ष पछीनी उमरना व्यस्त, ए बन्नेनो सरवाळो आपे छे। तो आपणे एनी अत्यारनी उमर शोधवानी छे। तो आपणे जे शोधवानुं छे, आपणे धारीशुं, धारो के रहमाननी हालनी उमर बराबर एक्स वर्ष। हवे 3 वर्ष पहेलानी उमरना व्यस्त कीधा छे, तो पहेला 3 वर्ष पहेलानी उमर शोधी लईए। 3 वर्ष पहेलानी रहमाननी उमर, जो हालनी उमर एक्स होय तो 3 वर्ष पहेलानी शोधी हुई, तो अंदरथी 3 बात करीशुं तो एक्स माइनस 3 वर्ष। ए ज रीते 5 वर्ष पछीनी शोधी हुई तो 5 वर्ष पछीनी रहमाननी उमर, हालनी उमर एक्स होय, 5 वर्ष पछी शोधी हुई, तो एना अंदर केटला उमेरीशुं? 5, तो एक्स वत्ता 5 वर्ष। बंने उमरना व्यस्तनो सरवाळो केटलो छे? 1/3 छे। आजे 3 वर्ष पहेलानी अने 5 वर्ष पछीनी उमर छे, ए बंनेना व्यस्तनो सरवाळो केटलो छे? 1/3 छे। तो पहेला तो बंनेना व्यस्त करी, एक्स माइनस 3 ना व्यस्त 1/x माइनस 3 और एक्स प्लस 5 ना व्यस्त शू थशे? 1/x प्लस 5। आ बने ना सरवाळो केटलो आपे छे? तो के 1/3 आपे छे, तो 1/3। चलो लसा लईए, तो लसा शू आवशे? एक्स माइनस 3 ने एक्स प्लस 5। जो आना छेदमां एक्स माइनस 3 छे, शू नथी? एक्स प्लस 5, तो एने एक्स प्लस 5 वडे गुणो। आ एक्स प्लस 5 छे, छेदमां 1 ना छेदमां शू नथी? एक्स माइनस 3, तो एने एक्स माइनस 3 वडे गुणे आपणे, वच्चे प्लस छे, छेदमां બંનેનો શું આવશે? ગુણાકાર, બરાબર 1/3। ચલો આ એક્સ પ્લસ એક્સ, 2x 5 ઓછા 3 2 વધશે। હવે આ દ્વિપદીનો ગુણાકાર કરીએ, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, એક્સ ગુણ્યા 5 એટલે 5x, માઇનસ 3 ગુણ્યા એક્સ એટલે માઇનસ 3x, અને માઇનસ 3 ગુણ્યા 5 એટલે માઇનસ 15, બરાબર 1/3। ચલો 2x વત્તા 2 એમના એમ, આ એક્સનો વર્ગ, 5x માંથી 3x બાદ કરો એટલે 2x ઓછા 15 બરાબર 1/3। ચલો હવે ચોકડી ગુણાકાર કરો, આ 3 ને ભાગાકારમાંથી સામે ગુણો અને આ બહુપદીને સામે ગુણાકારમાં લઈ જાઓ, તો 3 ગુણ્યા 2x પ્લસ 2 બરાબર એક્સનો વર્ગ વત્તા 2x ઓછા 15। આ 3 ને અંદર ગુણીશું, 3 દુ 6x અને 3 દુ 6 બરાબર એક્સનો વર્ગ વત્તા 2x માઇનસ 15। ચલો હવે આ બંને પદોને બહાર લઈ જાઓ, આ એક્સનો વર્ગ પ્લસ 2x તો હતા જ, આ પ્લસ 6x બહાર આવશે, માઇનસ 6x, અને પ્લસ 6 બહાર આવે તો માઇનસ 6 બરાબર 0। ચલો એક્સનો વર્ગ માઇનસ 6x વત્તા 2x માઇનસ 4x ઓછા 21 બરાબર 0। ચલો આ ત્રિપદી મળી ગઈ, હવે એના અવયવ પાડી, એક્સના વર્ગનો સહગુણક 1, અંતિમ પદ 21 બરાબર 21, 21 એકા 21 થશે। 21ના એવા અવયવ પાડો કે ગુણાકાર 21 મળે અને સરવાળો અથવા બાદબાકી કરતાં મધ્યમ પદ મળે માઇનસ 4, 7 તરી 21, અને 7માંથી 3 બાદ કરી એટલે આપણને 4 મળે છે, પણ મોટો અવયવ માઇનસ થઈશું કેમ કે મધ્યમ પદ કેવું છે? માઇનસ છે। એક્સનો વર્ગ ઓછા 7x વત્તા 3x ઓછા 21 બરાબર 0। ત્યારબાદ બે બે પદની જોડ બનાવો, પ્રથમ બે પદમાંથી સામાન્ય શું નીકળે છે? એક્સ, તો અહીંયા શું વધ્યું? એક્સ માઇનસ 7, અને અહીંયાથી શું સામાન્ય નીકળશે? 3, તો અહીંયા શું વધ્યું? એક્સ માઇનસ 7 બરાબર 0। જો તમે આ દાખલો દ્વિઘાત સૂત્રની રીતે પણ ગણી શકો, પણ અહીંયા આપણને કોઈ રકમમાં રીત કીધી નથી એટલે આપણે અવયવ વિકરણની રીતે ગણી શકીએ। ચલો એક્સ માઇનસ 7 બંનેમાં કોમન અવયવ છે, અહીંયા શું વધ્યું? એક્સ, અહીંયા પ્લસ 3 બરાબર 0। બંને અવયવને 0 સાથે સરખાવો, એક્સ માઇનસ 7 બરાબર 0 અને એક્સ વત્તા 3 બરાબર 0, તો એક્સ આ માઇનસ 7 બહાર આવે તો પ્લસ 7 અને આ પ્લસ 3 બહાર આવે તો માઇનસ 3। હવે જો ઉંમર ક્યારે માઇનસમાં હોય નહીં એટલે માઇનસ 3 જો શક્ય નથી, તો એક્સ બરાબર શું આવશે? 7, તો રહેમાનની અત્યારની ઉંમર કેટલી થઈ? 7 વર્ષ। ચલો દાખલા નંબર 5। એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો કેટલો છે? 30 છે। એક વર્ગ કસોટી લેવામાં આવે છે જેમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો આપણને સરવાળો આપે છે, કેટલો? 30। જો તેને ગણિતમાં 2 ગુણ વધુ મળ્યા હોત અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત તો તેમનો ગુણાકાર કેટલો થયો હોત? 210 થયો હોત, તો તેણે આ બંને વિષયમાં મેળવેલ ગુણ શોધો। હવે જુઓ, શેફાલીના ગણિત અને અંગ્રેજી વિષયના ગુણ આપણે શોધવાના છે, તો એ બંને આપણે ધારી લઈએ। ધારો કે શેફાલીએ ગણિતમાં મેળવેલ ગુણ બરાબર એક્સ। હવે જો ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો કેટલો આપી દીધો છે આપણને? 30 આપ્યો છે, એમાંથી ગણિતના ગુણ આપણે એક્સ ધાર્યા, તો અંગ્રેજીમાં મેળવેલ ગુણ શોધવા હોય તો કુલ 30 છે, એમાંથી આ ગણિતના ગુણને શું કરીશું? આપણે બાદ કરીશું, તો 30 માઇનસ એક્સ થશે અંગ્રેજીના ગુણ। હવે બીજી એક શરત આપી છે કે ગણિતમાં 2 ગુણ વધુ મેળવ્યા હોત અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત, તો ત્યારબાદ એ બંને ગુણનો ગુણાકાર કેટલો થત? 210 થાત,
तो जो गणित में पहला एक्स था एनी जगह बे वधारे मळे होत एटले एक्स प्लस बे थाय। अंग्रेजी में तीस ओछा एक्स गुणता एम त्रण ओछा मळे होत तो आपणे माइनस त्रण करी तो आ बने गुण नो गुणाकार केटलो थत 210 थत। तो आ समीकरण बनी गयो आपणुं। चलो एक्स वत्ता बे एम ने 30 - 3 એટલે 27 - x = 210। હવે જુઓ આ બંને બહુપદી છે એમનો ગુણાકાર કરીએ એક્સ ગુણ્યા 27 એટલે 27x, એક્સ ગુણ્યા માઇનસ એક્સ એટલે માઇનસ એક્સ નો વર્ગ, ત્યારબાદ 2 - 27 એટલે 54 અને 2 - x એટલે -2x = 210। ચલો હવે આગળ ધ્યાન આપો કે આ માઇનસ એક્સ નો વર્ગ છે એને બહાર લો એટલે પ્લસ થશે, ત્યારબાદ આ 27 - 2 એટલે 25x, આ પ્લસ 25x ને આપણે બહાર લઈએ એટલે -25x, બહાર 210 પ્લસ છે જ અને આ પ્લસ 54 ને લાવો એટલે -54 થશે ને આ બાજુ કંઈ જ ના વધે તો શું લખીશું 0। ચલો x નો વર્ગ -25x 210 માંથી 54 બાદ કરો એટલે 156 = 0। ત્યારબાદ આગળ આ 25x છે એને અવયવ પાડીએ આપણે, જો x ના વર્ગનો સહગુણક 1, અંતિમ પદ 156, 156 - 156, 156 ના આ રીતે ભાગ પાડી દો, 78 - 156, 39 - 78, 13 - 39 અને 13 - 13। હવે જો 3 - 2 - 6 અને 6 - 2 - 12 અને બીજો અવયવ કયો લઈશું 13। આપણે આપણી રીતે જોડ બનાવી શકીએ, આપણે તો શું થવું જોઈએ ગુણાકાર 156 આવવો જોઈએ અને સરવાળો કે બાદબાકી કરતાં મધ્યમ પદ મળવું જોઈએ, તો 13 અને 12 બંનેનો ગુણાકાર 156 મળશે અને 13 અને 12 બંનેનો સરવાળો કેટલો થશે 25, પણ -25 એટલે બંને અવયવ કેવા આવશે માઇનસ, તો એક્સ નો વર્ગ -13x - 12x - 156 = 0। બે બે પદની જોડ બનાવો, પ્રથમ બે પદમાંથી સામાન્ય એક્સ નીકળશે તો એક્સના વર્ગમાંથી એક્સ બહાર કાઢીશું તો એક્સ વધશે, અહીંયા 13 વધશે, બીજા બે પદમાંથી -12 કોમન કાઢો તો અહીંયા એક્સ -13 વધશે = 0। ચલો એક્સ -13 બંનેમાં કોમન અવયવ છે તો એને બહાર લઈ લો, આ એક્સ -12 = 0। હવે આ જે બંને અવયવ મળે એને 0 સાથે સરખાવો, એક્સ -13 = 0 અને એક્સ -12 = 0। તો આ -13 બહાર આવે તો +13 થશે અને -12 બહાર આવે તો +12 થશે। હવે જો એક્સની બંને કિંમતો ધન મળી છે તો એક્સની બંને કિંમતો શક્ય છે, આપણે પહેલાં +13 લઈએ કે જો એક્સ -13 હોય તો ગણિતમાં મેળવેલ ગુણ આપણે જે એક્સ ધારા હતા કેટલા મળશે 13 મળશે ગણિતના ગુણ, અને અંગ્રેજીમાં મેળવેલ ગુણ કેટલા હતા 30 - x, તો 30માંથી એક્સની જગ્યાએ 13 મૂકો તો 30 - 13 તો કેટલા મળશે 17, એટલે કે ગણિતમાં જો 13 મળે તો અંગ્રેજીમાં કેટલા મળશે 17, અને જો એક્સ -12 હોય એટલે કે જો ગણિતમાં મેળવેલ ગુણ એક્સ -12 તો અંગ્રેજીમાં મેળવેલ ગુણ 30 - x એટલે 30 - 12 કેટલા મળશે અંગ્રેજીમાં 18 ગુણ મળશે। આમ જો ગણિતમાં 12 મળે તો અંગ્રેજીમાં કેટલા મળશે 18 ગુણ મળશે। ચલો દાખલા નંબર 7 શું કીધું છે જુઓ, એમાં બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે, નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે, તો તે બંને સંખ્યાઓ શોધો। જો આના પહેલાં આપણે દાખલા નંબર 6 જે તમારા હોમવર્કમાં ગણવાનો રહેશે, તો જો અહીંયા શું કીધું છે બે સંખ્યાના વર્ગોનો તફાવત કેટલો છે 180, બે સંખ્યા છે જેમના વર્ગ અને તફાવત એટલે બાદબાકી કેટલો છે 180, નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે, તો બંને સંખ્યાઓ શોધો। હવે જો નાની સંખ્યાનો વર્ગ તો મોટી સંખ્યા કરતાં તો 8 ગણો આપ્યો છે, તો આપણે ધારીશું શું નાની સંખ્યા, તો ધારો કે નાની સંખ્યા = x। હવે જો આપણે જે વિધાન આપ્યું છે એ મુજબ આપણે મોટી સંખ્યા શોધીએ કે નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતાં કેટલા ગણો છે 8 ગણો, તો નાની સંખ્યાનો વર્ગ બરાબર શું આવશે 8 - મોટી સંખ્યા, કેમ કે આનો વર્ગ એ મોટી સંખ્યા કરતાં કેટલા ગણો છે 8 ગણો છે, આ 8 ગણો હોય તો આપણે મોટી સંખ્યાને 8 ગણી કરવી પડે। ચલો નાની સંખ્યા બરાબર આપણે એક્સ ધાર્યું છે તો એક્સ મૂકો, એક્સનો વર્ગ = 8 - મોટી સંખ્યા, આ મોટી સંખ્યાને કરતાં બનાવીએ તો 8 ગુણાકારમાંથી ક્યાં આવશે ભાગાકારમાં, તો મોટી સંખ્યા = x² - 8। ચલો બંને સંખ્યાઓ મળી ગઈ, હવે બંને સંખ્યાના વર્ગોનો તફાવત કેટલો છે 180, તો મોટી સંખ્યાના વર્ગમાંથી નાની સંખ્યાનો વર્ગ બાદ કરીશું, x² - 8 એનો વર્ગ - x² = 180। ચલો એક્સની 2 ને 2 × 4 ઘાત થશે અને છેદમાં 8² - 64 - x² = 180। ચલો 64 લસા લો તો આ એક્સની 4 ઘાત એમના એમ રહેશે, કેમ કે એના છેદમાં તો 64 છે, આના છેદમાં 64 નથી અને 64 વડે ગુણો 64x² થશે, અને આ બાજુ 64ને લઈ જાઓ ગુણાકારમાં એટલે 11520 મળશે। ચલો અહીંયા એક્સની 4 ઘાત -64x² આ પ્લસને અંદર લાવો એટલે માઇનસ થશે = 0। હવે જો અહીંયા આપણને હજુ દ્વિઘાત સમીકરણ મળ્યું નથી તો આપણે આ સમીકરણને દ્વિઘાત સમીકરણમાં ફેરવી દઈએ, શું કરીશું તો x² - y ચલ ધારી લઈશું, x² - કયો ચલ ધારીશું y, કેમ કે અહીંયા 4 ઘાત વાળું પદ છે। હવે જો આપણે પહેલાં આ સમીકરણને આ સ્વરૂપમાં ફેરવીએ કે આ 4 ઘાત છે તો x²² થશે -64x² - 11520 = 0।
एक्स ना वर्ग बराबर आपणे शुं धार्युं वाय, तो त्यां वाय मूको एटले आ वाय नो वर्ग थई जाय। एक्स ना वर्ग बराबर वाय धार्युं छे तो अहीं वाय मूको एटले माइनस 64 वाय माइनस 11520 बराबर 0। वाय ना वर्गनो सहगुणक 1, अंतिम पद 11520 बराबर 11520 एकाए 11520 थशे। चलो हवे आना अवयव पाड़िए, तो 11520 ना अवयव पाड़ो। पहला तो एने बे वडे भागीशुं एटले 5760 गुणिया 2 थशे। आ रीते अवयव पड़ी गया, ख्याल आव्यो। हवे आ अवयवमांथी आपणे एवी जोड बनावानी के जेनो गुणाकार 11520 थाय अने सरवाळो के बादबाकी करता मध्यम पद मळे माइनस 64। तो जुओ आ रीते बने, 2 2 4 4 2 8 8 2 16 16 3 48 અને 48 3 144 થશે, બરાબર। અને એ જ રીતે 2 2 4 4 2 8 8 2 16 અને 16 5 80 144માંથી આપણે 80 બાદ કરીશું ને તો આપણને 64 મળી જશે, બરાબર। અને આ બંનેનો ગુણાકાર કેટલો આવશે? 11520। હવે જો મોટો અવયવ માઇનસ લઈશું, કેમ કે મધ્યમ પદ આપણે કેવું જોઈએ છે? માઇનસ 64 જોઈએ છે, એટલા માટે તો વાયનો વર્ગ ઓછા 144 વાય વત્તા 80 વાય માઇનસ 11520 બરાબર 0। चलो प्रथम बे पद में वाय कॉमन निकले है तो अँ शूँ बच्चे वाय ओछा 144। बीजा बे पद में आ 80 ने कॉमन काढ़ो तो अँ शूँ बच्चे वाय अंदर शूँ बच्चे माइनस 144 बराबर 0। चलो वाय माइनस 144 बने में सामान्य अवयव है एने बाहर लै लो तो अँ शूँ बच्चे वाय वत्ता 80 बराबर 0। हवे आ बने अवयव ने 0 साथ सरखाओ तो वाय माइनस 144 बराबर 0 और वाय वत्ता 80 बराबर 0। माइनस 144 बार आशे तो प्लस 144 और प्लस 80 बार आशे तो माइनस 80, तो आ बने किंमत वाय नहीं मिली। चलो हवे एक्स ना वर्ग साथे सरखावीने, चलो वाय बराबर तो आपणे शुं लीधुं हतुं? एक्स नो वर्ग धार्युं हतुं, तो एक्स ना वर्ग बराबर वाय लीधुं, त्यां किंमत मूकी तो एक्स नो वर्ग बराबर 144। तो जो वर्गमूल काढीए तो प्लस माइनस 2 किंमत शक्य छे, कि एक्स नी का तो प्लस 12 किंमत हशे अथवा तो शुं किंमत हशे? माइनस 12। अने बीजुं मळे छे एक्स नो वर्ग बराबर माइनस 80। हवे जो क्यारे कोई संख्यानो वर्ग माइनस होय नहीं तो आ किंमत शक्य नथी। चलो तो नानी संख्या आपणे एक्स बराबर पहेला प्लस 12 लईए, तो नानी संख्या बराबर एक्स बराबर 12, तो मोटी संख्या शू थी? एक्स नो वर्ग भाग्य 8 धारी थी, तो एक्स की जगह 12 मूको, 12 नो वर्ग भाग्य 8, 12 नो वर्ग 144 भाग्य 8, 18 8 144, तो मोटी संख्या शू मळशे? प्लस 18। એટલે કે નાની સંખ્યા આપણે એક્સ બરાબર 12 ધારીએ તો મોટી સંખ્યા બરાબર શું મળશે? પ્લસ 18 મળશે। એ જ રીતે નાની સંખ્યા બરાબર માઇનસ 12 લો તો મોટી સંખ્યા એક્સ નો વર્ગ ભાગ્યા 8, એમાં માઇનસ 12 મૂકો એક્સની જગ્યાએ, માઇનસ 12 નો વર્ગ ભાગ્યા 8, માઇનસ 12 નો વર્ગ કેટલો થશે? 144 ભાગ્યા 8। ચલો 144 ભાગ્યા 8 કરીએ કેટલા મળશે? 18 મળશે। એટલે કે નાની સંખ્યા પ્લસ 12 લો કે માઇનસ 12 લો, મોટી સંખ્યા તો આપણને શું મળશે? પ્લસ 18 મળશે। ચલો તો દાખલા નંબર 8 હવે, આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો। 9 10 અને 11 આ ત્રણ દાખલા આપણા અભ્યાસક્રમમાંથી કટ થઈ ગયા છે। દાખલા નંબર 8માં જો શું કીધું છે, એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિમી અંતર કાપે છે, જો તેની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા તેને એક કલાક શું લાગે છે? ઓછો લાગે છે, તો તેની એક ધારી ઝડપ શોધવાની છે આપણે। હવે જો ટ્રેન કુલ અંતર કેટલું કાપે છે? 360 કિમી, કેવી ઝડપે? એક ધારી ઝડપે, એટલે કે અચળ ઝડપે, સામાન્ય ઝડપે। જો તેની ઝડપને આપણે 5 કિમી પ્રતિ કલાક વધારી દઈએ તો એને એક કલાક શું લાગે છે? ઓછો, આટલું જ અંતર કાપવાનું છે, પણ એક કલાકનો સમય કેવો લાગે છે? ઓછો લાગે છે, તો આપણે ટ્રેનની ઝડપ શોધવાની છે। ચલો પહેલાં તો આપણે ટ્રેનની જે એક ધારી ઝડપ શોધવી છે એ ઝડપ ધારી લઈએ। ધારો કે ટ્રેનની એક ધારી ઝડપ બરાબર એક્સ કિમી પ્રતિ કલાક। હવે જો એની ઝડપને આપણે 5 કિલોમીટર પ્રતિ કલાક વધારીએ તો નવી ઝડપ શું મળશે? જો ઝડપ 5 કિમી પ્રતિ કલાક વધુ હોય તો નવી ઝડપ બરાબર મુખ્ય ઝડપમાં 5 ઉમેરી દઈએ એટલે એક્સ વત્તા 5 કિમી પ્રતિ કલાક મળશે। ચલો ત્યારબાદ એક ધારી ઝડપે 360 કિમીનું અંતર કાપતા લાગતો સમય, તો સમય બરાબર શું થશે? અંતર ભાગ્યા ઝડપ થાય, અંતર તો કેટલું કાપવાનું છે? 360 કિમી, અને એક ધારી ઝડપ કેટલી છે? એક્સ, તો T1 બરાબર શું મળ્યું? 360 ભાગ્યા x। એ જ રીતે નવી ઝડપે 360 કિમીનું અંતર કાપતા લાગતો સમય, તો જો નવી ઝડપમાં અંતર તો 360 જ કાપવાનું છે, ભાગ્યા ઝડપ શું થશે? બદલાય છે, x વત્તા 5 થાય છે, તો x વત્તા 5। હવે જો સમય વધારે સમા લાગે છે તો આપણી એક તારી ઝડપ છે એમાં, કેમ કે નવી ઝડપમાં તો એક કલાક શું લાગે છે? ઓછો લાગે છે, તો આ વધારે સમયમાંથી ઓછો સમય આપણે બાદ કરી દઈએ અને કેટલો લાગે છે? તો કે એક કલાક, તો નવી ઝડપે એક કલાક ઓછો સમય લાગે છે, તો T1 માઇનસ T2 બરાબર 1। ચલો T1 અને T2ની કિંમત મૂકી દો, બરાબર 1। હવે લસા લઈશું, લસા શું આવશે? એક્સ અને એક્સ વત્તા 5। હવે જો આના છેદમાં એક્સ છે તો આને એક્સ પ્લસ 5 વડે ગુણીશું, આના છેદમાં એક્સ નથી તો એને એક્સ વડે ગુણીશું। ચલો આગળ હવે લસા લીધો તો 360 ગુણ્યા એક્સ પ્લસ 5 માઇનસ 360x અને બરાબર આના એકના છેદમાં બંને નથી તેને એક્સ અને એક્સ વત્તા 5 બંને વડે ગુણીશું,
360 ने अंदर गुणो 360 गुणिया एक्स एट 360 एक्स 360 गुणिया 5 करीशुं एटले 1800 मळशे અને આ માઇનસ 360 એક્સ એમના એમ આ એક્સ ને અંદર ગુણો એટલે એક્સ નો વર્ગ અને એક્સ ગુણ્યા 5 એટલે 5 એક્સ ચલો પ્લસ 360 એક્સ માઇનસ 360 એક્સ ઉડી જશે એક્સ નો વર્ગ વત્તા 5 એક્સ એમના એમ રાખો આ પ્લસ 1800 ને બહાર લાવો એટલે માઇનસ 1800 અને આ બાજુ કંઈ ના આવે તો શું આવશે 0 ચલો આને અવયવ પાડીએ એક્સ ના વર્ગનો સહગુણક 1 અંતિમ પદ 1800 1800 એક 1800 ચલો 1800 ના બે ભાગ કયા પડશે તો જો આ મુજબ અવયવ પાડો પહેલા 1800 ના અવિભાજ્ય અવયવીકરણ કરી નાખીશું અને એના અંદરથી આપણે એવા બે અવયવ લઈશું કે જેનો ગુણાકાર 1800 મળે અને સરવાળો કે બાદબાકી કરતાં શું મળે મધ્યમ પદ 5 મળે તો જો 2 દુ 4 4 દુ 8 ને 8 પંચા 40 એક અવયવ 40 મળ્યો અને 5 તરી 15 ને 15 તરી 45 તો 40 અને 45 આ બે અવયવ આપણને મળ્યા બરોબર 45 માંથી 40 બાદ કરીશું તો 5 મળી જશે અને બંનેનો ગુણાકાર કેટલો મળશે 1800 મળશે તો એક્સ નો વર્ગ પ્લસ 45x માઇનસ 40x અને માઇનસ 1800 બરાબર 0 ચલો પ્રથમ બે પદમાંથી સામાન્ય શું નીકળે છે એક્સ તો અહીંયા શું વધશે એક્સ વત્તા 45 એ જ રીતે બીજા બે પદમાંથી સામાન્ય શું નીકળે છે તો કે માઇનસ 40 તો અહીંયા શું વધશે એક્સ અને જો માઇનસ કોમન કાઢી ચિહ્ન બદલાઈ જાય એટલે પ્લસ 45 બરાબર 0 આ અવયવ તો આપણને હંમેશા સમાન જ મળે છે તો એને બહાર લઈ લો તો અહીંયા શું વધશે એક્સ માઇનસ 40 બરાબર 0 હવે જે આ બંને અવયવ મળ્યા એને 0 સાથે સરખાવો એક્સ વત્તા 45 બરાબર 0 અને એક્સ માઇનસ 40 બરાબર 0 ચલો પ્લસ 45ને બહાર લો માઇનસ 45 અને માઇનસ 40ને બહાર લો તો શું થશે પ્લસ 40 હવે ક્યારે ઝડપ માઇનસમાં હોય નહીં બરાબર તો ઝડપ આ માઇનસ 45 શક્ય નથી તો એક્સ બરાબર શું લઈશું આપણે 40 તો જુઓ એક્સ બરાબર આપણે શું ધાર્યું હતું ટ્રેનની એક ધારી ઝડપ ધારી હતી તો ટ્રેનની એક ધારી ઝડપ કેટલી થશે 40 કિમી પ્રતિ કલાક જુઓ મિત્રો આગળના વિડીયોમાં હવે આપણે એક સ્વાધ્યાય વધ્યું છે 4.4 એ લઈશું અને પ્રકરણને પૂર્ણ કરીશું.